સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારીને કાબૂમાં કરવા વિશ્વની દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ ભુજના મહિલા મંડળની બહેનો પણ પોતાનું યોગદાન આપી રહી છે। આ મહામારીને ધ્યાનમાં રાખી સરકારે માસ્ક પહેરવા ફરજિયાત કર્યા છે ત્યારે માસ્કની ખપત વધી ગઈ છે। નાનો વેપારી કે શ્રમજીવી નિયમિત રીતે માસ્ક ખરીદી નથી શકતો ત્યારે કડવા પાટીદાર સમાજની બહેનોએ અંદાજિત 2500 થી 3000 માસ્ક બનાવી અને જરૂરિયાતમંદ લોકોને આપવાનું બીડું ઝડપ્યું છે। તેના ભાગરૂપે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, નગરસેવક અશોકભાઈ પટેલને પ્રતિકરૂપે માસ્ક આપવામાં આવ્યા હતા। મહિલા મંડળના પ્રમુખ રાધાબેન વાસાણી, મંત્રી અનસુયાબેન જબુવાણી, સહમંત્રી સંગીતાબેન ભાવાણી, ઉપપ્રમુખ અમૃતબેન ભગતની સાથે મહિલા મંડળના 20 જેટલા બહેનો માસ્ક બનાવવાના કાર્યમાં જોડાયા હતા। પોતાના ઘરેથી સિલાઈ મશીન લાવી અને દિવસના 300 થી 350 જેટલા માસ્ક આ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે। 6 સિલાઈ મશીનમાં બહેનો માસ્ક શીવે છે, જ્યારે બાકીના બહેનો કાપડ કટિંગ, રબરની દોરીનું કટિંગ અને બીજા કામ કરી પોતાનું યોગદાન આપી રહી છે। રાધાબેન પટેલ, એમ થયું કે આપણે અમારા કચ્છ મહિલા મંડળ સતપંચ સનાતન સમાજને આપણે મહિલા મંડળને અમને આયોજન કર્યું કે આપણે આ મહામારીથી બચવા માટે કાંક સેવાનો આપણે ભાગ લઈએ એમ। તો પછી બહેનોને પૂછ્યું તો કે ના કરાય આપણાથી, તો કીધું તો આપણે આ સેવાનું કામ કરી, અમને એવો વિચાર આવ્યો ને આ તમારા જેવા સાથ સહકાર દીધો ને આ એમ કે જેવી રીતે રામ સેતુ બનાવ્યા એમાં તમારા જેવા યોદ્ધાએ તો કંઈક યોગદાન આપ્યું, પણ અમારા જેવા એમ કે મુઠ્ઠી રેતીની ભરીને અમે આ સહયોગ આપી એવો અમને કુદરતે વિચાર આપ્યો ને અમે આ સાથે મળીને આ કામ કર્યું। આ બેન અમે 8-9 બહેનો છીએ, 8-9-10 જેવી છીએ, 2 દિવસ થયા બનાવીએ છીએ, એટલે અમને 1500-2000 જેવાની અમને વિચાર છે। એટલે સવારથી અમે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી સવારના ઘરે કામકાજ કરીને આવીએ ને પછી બપોર પછી 4 થી 7 વાગ્યા સુધી આપણે હવે જ્યાં જરૂરી હશે આપણે હા ગરીબોને જ્યાં જેની જોઈતી જરૂરી હશે ત્યાં અમે વિતરણ કરશું। એ કાપડનો તો ભાઈ અમે કોઈ હિસાબ જ નથી કર્યો, આ ઘરે આપણે ઘરે તાકા જ પડ્યા હતા, મારે ત્યાં પહેલે જ લીધેલા જ પડ્યા હતા અમે, એટલે અંદાજ જ બિલકુલ નથી લગાવ્યો। 20 એક મીટરમાંથી 20 થાય છે। મારું નામ અંબાલાલ પટેલ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ મહિલા મંડળ દ્વારા અમારે જે અત્યારે મોદી સાહેબે જે મહામારીનું જે ઝુંબેશ ચલાવ્યો કે ભાઈ આપણાથી જે બની શકે એ સહયોગ આપો, તો અમારી બહેનોને એવો વિચાર આવ્યો કે આપણે બી આમાં સહભાગી થઈ શકીએ અને અમારા મહિલા મંડળના પ્રમુખ રાધાબેને એવું બધા બહેનો સાથે નક્કી કર્યું કે આપણે ઘરેથી મશીનો લઈ આવી અને આપણા પાસે જે કાપડ કે રબડો કે બહારથી અમે લઈ અને બહેનોએ આજ છેલ્લા 2-3 દિવસથી સતત ચાલુ છે માસ્ક બનાવવાનું અને આશરે 1500 થી 2000 માસ્ક બનાવવાનો આયોજન છે અને અમે લોકો ગરીબ લોકો અને નિઃશુલ્ક આપવાના છીએ, જ્યાં જે જરૂરત અમને પ્રશાસન કહેશે, અશોકભાઈ અમારા કાઉન્સિલર છે અમારા વોર્ડના, એ લોકો અમને કહેશે કે ભાઈ આ જગ્યાએ જરૂરિયાત છે તો એ જગ્યાએ અમે માસ્ક વિતરણ કરશું। અસ્તુ, ધન્યવાદ। કોરોના જેવી મહામારીની વચ્ચે એક જનજાગૃતિના ભાગે દરેક લોકો માસ્ક બનાવી રહ્યા છે અને આજે ભુજ મધ્ય પણ મહાદેવનગરની અંદર કચ્છ કડવા પાટીદારના સતપંચ સનાતન સમાજના બહેનો દ્વારા 2000 જેટલા માસ્કો બનાવી કરીને આજે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીને આજે એમણે એક સારી એવી શરૂઆત અને સારું કાર્ય આજે આરંભ્યું છે અને આજે અમે જાતે એની મુલાકાત કરી છે। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, હું અને નગરસેવક શ્રી અશોકભાઈ સાથે મળી કરીને અહીંયા બધા જ આગેવાનોને મળ્યા, બધા બહેનો પોતાના રોજિંદા ઘરકામમાંથી ફ્રી થઈ કરીને અમુક કલાકો આપી કરીને આ સેવાનું કાર્ય કરી રહ્યા છે, એમને અભિનંદન છે। અને વધુને વધુ જ્યારે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આપણને આહ્વાન કર્યું છે કે આગામી દિવસોની અંદર પણ માસ્ક પહેરવું ફરજિયાત છે, ત્યારે આ સંદેશને આવા કાર્યથી વધુને વધુ લોકો આવા કાર્યમાં જોડાય
અને સમાજની સેવા કરે એ કાર્ય માટે આજે આ એક એમ કહેવાય કે અનેક બીજા બહેનોને પણ બીજા સમાજના લોકોને પણ એક સંદેશ આપતો આ કાર્યક્રમ આ કાર્ય આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તો હું સૌ બહેનોને આજના પ્રસંગે ઘણા ઘણા અભિનંદન આપું છું અને સમાજના સૌ મોભી વડીલો આગેવાનોને પણ આજના પ્રસંગે અભિનંદન આપું. આજે વર્તમાન સ્થિતિ દેશ અને દુનિયામાં જે રીતે કોરોના મહામારીમાં અનેક પ્રકારની માનવીય જો સજાગતા હશે તો એને કેટલાક અંશે પરાસ્ત અને બચી શકશું એના ભાગરૂપે આજે ભુજમાં કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજની મહિલાઓએ એક માસ્ક બનાવીને સ્વયંભૂ પોતાને એક વિચાર આવ્યો કે જ્યારે આ દેશમાં આ ગુજરાતમાં કચ્છમાં મહામારી છે તે અમારું પણ કંઈક અંશે યોગદાન હોય એના અનુસંધાને 8-10 બહેનોએ હંચાના મશીન લઈ કાપડ લઈ રબર લઈ કોઈ પણ અપેક્ષા વગર કોઈની પણ સૂચના વગર એક કાર્ય આદર્યું છે એ મોટી વાત છે. જ્યારે સામૂહિક અને રાષ્ટ્રીય મહામારી આવતી હોય ત્યારે આ રીતે જો યોગ્ય પોતાના રીતે મદદરૂપ થવાની જ્યારે ભાવનાઓ રાષ્ટ્રીય જ્યારે હું શું કરી શકું આવી ભાવના ત્યારે કોઈપણ મહામારી પરાસ્ત થતી હોય એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર અશોકભાઈ જીતુભાઈના માધ્યમથી આખે બહેનોએ 2000 માસ્ક તૈયાર કર્યા. આવતા દિવસોમાં પણ જેટલા બનશે એટલા વધારે કરી અને પોતાની રીતે જ્યાં જરૂરિયાત ત્યાં તે વિતરણ કરશે અને આ રાષ્ટ્રની આ મહામારીમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરાય એ મોટી વાત છે. અને આજથી આ બહેનોને અને જેને આ વિચાર આવ્યો આખી સંસ્થાને આખી ટીમને હું ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું. ક્યારે પણ આ કાર્ય કરતા હોય ત્યારે સ્વાર્થ વગર જ્યારે તમને સારો વિચાર આવતો હોય એ દેશ માટે પોતાના માટે પણ લાભકારક હોય એ બદલ જેને વિચાર આવ્યો જે કામ કર્યું છે એ બધી બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ધન્યવાદ આપું છું.